महत्वना समाचार वलसाड थी आविराज छे। वलसाड जिलाना रोहिणा गाम खाते दमण गंगा द्वारा 70 जेटली दुकानोनो डिमोलेशन करवामां आव्यो हतो। छेला 4 महिनाथी वलसाड जिलाना पारडी तालुका खाते दमण गंगा विभाग अने 70 जेटला दुकान संचालकों वच्चे चालता विवाद नो आज रोज अंत आव्यो हतो। दमण गंगा नी केनाल नी बाजुमां रोहिणी गाम खाते 70 थी वधु दुकान संचालकों द्वारा दबाण करवामां आव्यो हतो। आ दबाण दूर करवा माटे आज रोज दबाण गंगा विभागना अधिकारीओ अने प्रांत अधिकारी मामलतदार सहित अधिकारीओ पोलीस बंदोबस्त साथे डिमोलेशन करवानी मांग करवा पहोंच्या हता, जे दरमियान दुकान संचालकों द्वारा दुकान न तोड़वा माटे विरोध नोंधवामां आव्यो हतो अने मामलो उग्र बनता वलसाड जिला पोलीस द्वारा आगेवानो तथा दुकान संचालकोने डिटेन करवामां आव्या हता। विरोध दरमियान केटलीक महिलाओनी तबियत पण लथड़ी हती। तमाम महिलाओने सारवार अर्थे हॉस्पिटल खाते खसेड़वामां आवी हती। बादमां दमणगंगा विभाग द्वारा 70 जेटली दुकानो उपर जेसीबी फेरवानी कामगीरी हाथ धरवामां आवी हती। आजथी 4 महिना पहेला दमणगंगा केनालना किनारे दबाण हतुं, रोड साइड पर दबाण हतुं अने सरकारी जमीन पर दबाण हता। एमने नोटिसो आपवामां आवी हती, 71 જેટલા દબાણો હતા। એ દબાણોને લીધે ગેરકાયદેસર રીતે રોડ પર બધા લારી ગલ્લા ને બધા હતા, એને દૂર કરવા માટે નોટિસો આપી હતી। નોટિસો આપ્યા બાદ એ લોકોનું હિયરિંગ રાખ્યું વગેરે કરી અને લગભગ 50 જેટલી દુકાનોએ સ્વૈચ્છિક રીતે દૂર કરી દીધું હતું, પરંતુ 20 જેટલી દુકાનો હતી કે જે દુકાનો ખાલી નહોતી કરતી। અને આજે અમે આવ્યા તે વખતે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવા માટેની કોશિશ અને નારાબાજી કરતા હતા, એટલે આજે એ લોકોને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે। સેન્ટરથી બંને બાજુ 18-18 મીટર અમારી જગ્યા સંપાદન થયેલી છે અને એ સંપાદિત જગ્યામાં આજે દબાણ હતું। એ લોકોને છેલ્લી 60 દિવસથી અમે નોટિસો આપીએ છીએ, 3 નોટિસો આપી છે કે ભાઈ તમારા દબાણ દૂર કરવાનું છે, એટલે અચાનક આ ડિમોલિશન કરવામાં આવ્યું નથી। એ લોકોને જાણ કરેલી હતી પણ એ લોકોએ કાર્યવાહી નહોતી કરી। સાહેબના જણાવ્યા પ્રમાણે 71 દુકાન હતી, એમાંથી 50 જેટલી દુકાન તો સ્વેચ્છાએ લોકોએ દૂર કરી જ દીધેલી હતી, પણ જે બાકીની દુકાનો જે દબાણ દૂર નહોતું થયેલું એના માટે આ પછી આજના આ કાર્યવાહી કરવામાં આવી। દમણગંગા નહેરના જે દબાણો હતા એ દબાણ હટાવવા માટે સવારથી જ તંત્ર એ લોકોને સમજાવટથી કામ લઈ રહ્યું હતું, પણ નહીં સમજતા એ લોકો રોડ ઉપર બેસી ગયા હતા, જીસીબી ઉપર કબજો કરી લીધો હતો, જે અંગે એ લોકોને સમજાવ્યા છતાં પણ નહીં માનતા। એ લોકોને ડિટેન કરી એક બસમાં ભરીને હાલ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવેલા છે અને હાલમાં દબાણ ખસેડવાની કામગીરી ચાલુ છે।